नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય કોમ્પ્યુટર એમાં પાઠ 3 અલ્ગોરિધમની રચના એના વિશે અભ્યાસ કરવાના છીએ. તો અલ્ગોરિધમ એટલે શું, પહેલાં આપણે પરિચય મેળવી લઈએ. તમે જાણો છો તેમ કોમ્પ્યુટર પ્રોગ્રામ મુજબ આપેલા ડેટા પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરે છે. કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. આપણે કોઈ પણ કાર્ય કરવું છે, કોઈ પણ પ્રોગ્રામ કરવો છે, આપણે જે સમસ્યા ઉકેલવી છે એ માટે કોમ્પ્યુટરને એવી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓનો સમૂહ એને પ્રોગ્રામ કહે છે. જેમ કે આપણે ચિત્ર દોરવું છે તો એના માટે આપણે પેઇન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો પેઇન્ટ પ્રોગ્રામની અંદર પેઇન્ટ કરવા માટેના ટૂલ્સ, કલર પેલેટ, બ્રશિસ વગેરે હોય છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, વર્ડ જોયું તો આપણે જે ડોક્યુમેન્ટ તૈયાર કરવો છે એને લગતા બધા ટૂલ્સ હોય છે. તો એ રીતે કમ્પ્યુટર આપણા કાર્યને, એટલે કે આપણે જે સમસ્યા છે, આપણે જે પ્રોગ્રામ, જે વસ્તુ આપણે તૈયાર કરવાની છે, જેમ કે ડોક્યુમેન્ટ તૈયાર કરવો છે તો એના માટે વર્ડ, પેઇન્ટ દોરવું છે, ચિત્ર દોરવું છે તો એના માટે પેઇન્ટ પ્રોગ્રામ, બરાબર? એ બધી જ જે કમ્પ્યુટરને કાર્ય કરવાનું છે એની તર્કબદ્ધ અને ક્રમબદ્ધ સૂચનાઓનો સમૂહ જેને પ્રોગ્રામ કહે છે. કમ્પ્યુટર પોતે સમસ્યા ઉકેલી શકતું નથી, તે સમસ્યા ઉકેલવામાં મદદ કરે છે. આથી કોઈ સમસ્યાના ઉકેલ માટે પ્રોગ્રામ લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા અનિવાર્ય છે. 1. સમસ્યાની વ્યાખ્યા બાંધો, એટલે કે આપણે શું સમસ્યા છે એ પહેલાં વિચારી લેવું. નંબર 2. ડેટા એટલે કે માહિતી, ઇનપુટ અને ઈચ્છિત આઉટપુટને ઓળખો. આપણે જે માહિતી અંદર કોમ્પ્યુટરની અંદર દાખલ કરવાના છીએ એ જુઓ, અને એ માહિતી દાખલ કરવાની છે એના પછી એનું જે પરિણામ આવશે, જેને આઉટપુટ કહીએ છીએ, તેને ઓળખો. નંબર 3. અપેક્ષિત આઉટપુટ મેળવવા માટે આવશ્યક પરિબળો વિચારો, એટલે કે આપણે જે આઉટપુટ જોઈએ છીએ, જે રીતનું, એ રીતનું આઉટપુટ મળશે એના માટે એના જે એની એ કાર્યને લગતા એને અસર કરતા પરિબળોનો વિચાર કરવાનો. નંબર 4. ઉકેલના માર્ગમાં આવતી અડચણો, મર્યાદાઓ અને સમસ્યા ઓળખો, એટલે કે આપણે જે આઉટપુટ મેળવવાના છીએ એ કાર્યના માર્ગમાં આવતા પ્રશ્નો, સમસ્યા એટલે પ્રશ્નો, અડચણો, મર્યાદાઓ એ જ વિચારવાની. નંબર 5. સમસ્યાના ઉકેલ માટેના વિવિધ વિકલ્પો વિચારો. એ સમસ્યા કોઈ પણ કાર્યમાં આવે તો એને ઉકેલવા માટેના વિવિધ વિકલ્પોનો વિચાર કરવાનો. નંબર 6. શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો, એમાંથી સૌથી સારો જે વિકલ્પ હોય, ઓછી મહેનતે અને ફટાફટ આપણું આઉટપુટ નીકળે એ રીતનું હોય, એવી જે વિકલ્પ છે સમસ્યાનો, સુધારવા માટેનો, એ પસંદ કરવાનો. નંબર 7. પરિણામની ગણતરી કરો, એટલે કે આપણને જે પરિણામ મળવાનું છે એ કઈ રીતનું છે, કેટલા સમયમાં મળશે, કેવું મળશે એની ગણતરી કરો. નંબર 8. પરિણામની ખરાઈ કરો, ત્યારબાદ આપણને જે પરિણામ મળ્યું છે તે આપણે ઈચ્છિત છે કે નથી તેની ખરાઈ એટલે કે ચોકસાઈ કરો. જો તમે ઉપરના મુદ્દાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો તમને સમજાશે કે પ્રોગ્રામ લખવો એ આપેલ સમસ્યા માટે તબક્કાવાર લખવામાં આવતો ઉકેલ છે. કાર્ય પાર પાડવા માટે નિશ્ચિત ક્રમમાં કોઈ નિશ્ચિત પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને અલ્ગોરિધમ કહે છે. એટલે કે આપણે જે કાર્ય કરવાના છીએ એને પાર પાડવું તો એને કયા ક્રમમાં પાર પાડવું, એના ચોક્કસ સ્ટેપ હોય, બરાબર? એ પ્રમાણે એ પગલાં લેવા પડશે તે અંગે કોમ્પ્યુટરને આપવામાં આવતા પ્રોગ્રામને અલ્ગોરિધમ કહે છે.
અલ્ગોરિધમ એટલે શું? અલ્ગોરિધમ કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવે છે. અલ્ગોરિધમ એટલે શું? તો કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવે છે. જેમ કે આપણે ચિત્ર દોરવું છે એવો વિચાર થાય છે, બરાબર? તો એના માટે આપણે ચિત્ર દોરવા માટે પહેલાં તો કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું પડશે, હા, સીપીયુ બટન દબાવવું પડશે, હા, ત્યારબાદ કોમ્પ્યુટર ચાલુ થશે. તો આ બધા સ્ટેપ છે. પછી એમાંથી આપણે પહેલાં વિન્ડોઝ શરૂ થશે, બરાબર? ડેસ્કટોપ કોમ્પ્યુટરની મુખ્ય સ્ક્રીન વિન્ડોઝ, જેને ડેસ્કટોપ કહે છે. તો ડેસ્કટોપ ઉપરથી આપણે ચિત્ર દોરવાનું છે તો એના માટે આપણે પેઇન્ટની જરૂર પડશે. તો આપણે સ્ટાર્ટ બટનમાંથી અથવા તો આઇકન ઉપર ક્લિક કરી એમાંથી કયું સરળ છે એ વિકલ્પ પસંદ કરીશું, બરાબર? ત્યારબાદ આપણે પેઇન્ટ ખોલીશું, આપણે કયું ચિત્ર દોરવાનું છે એની વિચારણા કરવી પડશે, એના માટે જરૂરી ટૂલ્સનો ઉપયોગ કરવાનો થશે, તો એ ટૂલ્સ ક્યાં છે, બરાબર? તો આ જે ક્રમબદ્ધ પદ્ધતિ વર્ણવે છે ને કાર્ય કરવાની, એને જ અલ્ગોરિધમ કહે છે. આપણે બીજી ભાષામાં શીખીએ જોઈએ તો આપણે કોઈ પણ વસ્તુ, એટલે કે આપણે રોટલી તૈયાર કરવી છે, બરાબર? તો રોટલી તૈયાર કરવી છે તો પહેલાં તો આપણે ડાયરેક્ટ રોટલી, આપણે વિચાર આવે અને રોટલી તૈયાર થશે ના, તો એની ક્રમબદ્ધ પદ્ધતિ આવશે. તો કઈ પદ્ધતિ? જેમ કે પહેલાં ઘઉં આ હોય એને ચક્કીમાં પીસવા પડે, બરાબર? ઘંટીમાં પીસો, પછી એમાંથી લોટ બહાર પડે, લોટ બહાર પડ્યા પછી એમાં મોણ તેલ એને ચાળવાનો, ચાળ્યા પછી એમાં તેલ મીઠું, એ જે લોટ પ્રોસેસ બાંધવા માટે થતી હોય લોટ બાંધવો પડે, પછી એને વણવું પડે, પછી એના પછી ગેસ સ્ટોવ જે પણ હોય એને સ્ટાર્ટ કરી એની ઉપર લોઢી મૂકવી પડે, એ રોટલી શેકાય, વણેલી શેકવાની, ત્યારબાદ એ રોટલી ખાવા માટે તૈયાર થાય. તો ઘઉંથી લઈને રોટલી તૈયાર કરવા સુધીની જે વચ્ચે જે પ્રક્રિયા આવે છે, પદ્ધતિ આવે છે સ્ટેપ બાય સ્ટેપ, એને અલ્ગોરિધમ કહે છે. આ તમને એક એક્ઝામ્પલ મેં આપ્યું, બરાબર વિદ્યાર્થી મિત્રો? અલ્ગોરિધમની રચના માટે બે મહત્વના મુદ્દા છે, ક્ષતિરહિત પરિણામ અને પ્રક્રિયાની કાર્યક્ષમતા. એટલે કે આપણે જે કાર્ય કરવાના છીએ, બરાબર, એ ક્ષતિરહિત એટલે ખામીરહિતનું પરિણામ મળવું જોઈએ. એમાંથી આપણે જે ઈચ્છીએ છીએ એ જ પરિણામ આવવું જોઈએ, બરાબર? એટલે ક્ષતિ, એમાં કોઈ ખામી રહેવી જોઈએ નહીં. અને પ્રક્રિયા એટલે જે આપણે એની અંદર જે પ્રક્રિયા કરવાના છીએ એની કાર્યક્ષમતા, એ સારામાં સારી કાર્યક્ષમતાવાળું હોવું જોઈએ. અલ્ગોરિધમના બે પ્રકાર છે, ડેફિનેટિવ અલ્ગોરિધમ અને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ. નંબર એક, ડેફિનેટિવ અલ્ગોરિધમ, જેના જવાબમાં નિશ્ચિત હોય છે અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય છે, તેવા કાર્યને ડેફિનેટિવ અલ્ગોરિધમ કહે છે. એટલે કે જેનો જવાબ નિશ્ચિત હોય છે, એટલે કે ચોક્કસ નક્કી જ હોય છે, બરાબર? અને પ્રોસેસિંગની શ્રેષ્ઠ પદ્ધતિ હોય છે, એટલે કે એ જે આપણે પરિણામ જોઈએ છીએ, એક એને એ કરવા માટેની જે પ્રક્રિયા છે એ સારામાં સારી હોય, બરાબર, તેને ડેફિનેટિવ અલ્ગોરિધમ કહે છે. કોષમાંથી શબ્દ શોધવા માટે અને ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો એ ડેફિનેટિવ અલ્ગોરિધમના ઉદાહરણ છે. શબ્દકોષ એટલે કે ડિક્શનરી, શબ્દકોષ એટલે ડિક્શનરી. તો આપણે ડિક્શનરીમાં ABCD વાઇઝ ક્રમ વાઇઝ સ્પેલિંગો હોય છે, બરાબર? તો આપણે એ ઉપરથી સ્પેલિંગ જોઈએ છીએ તો એનું આખું એને એ નામથી સ્ટાર્ટ થતા આખા બધા જે સ્પેલિંગો હોય એ પહેલાં આવે છે, ત્યારબાદ બીથી આવે છે. એટલે આપણે જે પણ પ્રશ્ન જોઈએ છીએ, જે આપણો સ્પેલિંગ જોઈએ છીએ એ આપણે ખબર હોવી જોઈએ, ખબર હોય કે ભાઈ એ નામથી શરૂ થાય છે તો આપણે એ વિભાગ જોઈ લઈએ, બીથી શરૂ થાય છે તો બી વિભાગમાં જોઈ લઈએ, બરાબર? તો એ આપણને ખબર જ છે, એનું નિશ્ચિત જ છે એની પ્રક્રિયા કે પ્રોસેસિંગ, અને જવાબ પણ નિશ્ચિત છે, બરાબર? ત્યારબાદ ટેલિફોન ડિરેક્ટરીમાંથી ટેલિફોન નંબર શોધવો. જેમ કે મારે બી નામ ઉપરથી કે સી નામ ઉપરથી કોઈ નામ છે અને મારે એમનો નંબર જોઈએ છે, તો ડિક્શનરીની અંદર ટેલિફોન ડિરેક્ટરીની અંદર ડાયરેક્ટ બી અને સી એ વિભાગ ખોલીશ, એમાં સ્પેલિંગમાં જે ક્રમશ આવતો હશે એ પ્રમાણે હું જોઈશ અને ત્યારબાદ તરત મને ટેલિફોન નંબર મળી જશે, બરાબર? એટલે કે નિશ્ચિત છે, ડેફિનેટિવ અલ્ગોરિધમમાં કાર્ય કરવાની પદ્ધતિ નિશ્ચિત છે અને એનું પરિણામ પણ નિશ્ચિત છે, જેને ડેફિનેટિવ અલ્ગોરિધમ કહે છે.
ત્યારબાદ સબ્જેક્ટિવ અલ્ગોરિધમ વિશે અભ્યાસ કરીએ. સબ્જેક્ટિવ અલ્ગોરિધમ એક ચોક્કસ ધારણાને આધારે માહિતી પર પ્રક્રિયા કરે છે. એટલે કે આ જે સબ્જેક્ટિવ અલ્ગોરિધમ છે એમાં કાર્ય કરવાની પદ્ધતિ નિશ્ચિત નથી, બરાબર. એમાં ધારણા શું કરવાનું છે, ધારણા એટલે કે અનુમાન લગાવવાનું છે, જેમાં સાચો જવાબ એ દરેક અંગત માન્યતા હોય છે. એટલે કે એના જે રિઝલ્ટ, એનું જે પરિણામ આવવાનું છે તે માન્યતાના આધારે વિચારવાનું હોય છે, બરાબર. સબ્જેક્ટિવ અલ્ગોરિધમનો ઉપયોગ વેપાર, અર્થશાસ્ત્ર અને નાણાકીય આગાહી માટે થાય છે, બરાબર. વેપાર એટલે કે વેપાર સારો થશે, ખરાબ થશે, બરાબર, એ બજારની પરિસ્થિતિ ઉપર હોય છે. પછી અર્થશાસ્ત્ર, બરાબર, તો દેશનું અર્થતંત્ર કઈ રીતે છે, ક્યારેક કોઈ એવી સુનામી આવી ગઈ, વાવાઝોડું આવી ગયું, બરાબર, તો દેશના અર્થતંત્રમાં થોડીક એના આંકડાઓમાં આગો પાછો થઈ જાય છે. કોઈ વરસ સારું રહ્યું, વરસાદ સારો રહ્યો, તો એ પણ આપણે અર્થતંત્ર ઉપર અસર કરે છે, બરાબર. એટલે કે એનું જે અનુમાન છે એ કોઈ ચોક્કસ ધારણાને આધારે અનુમાનથી એની ધારણા થાય છે, બરાબર, જેને સબ્જેક્ટિવ અલ્ગોરિધમ કહે છે. નાણાકીય આગાહીઓ માટે પણ સબ્જેક્ટિવ અલ્ગોરિધમ થાય છે, બરાબર. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા વપરાતા અલ્ગોરિધમ એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમના ઉત્તમ ઉદાહરણ છે. ઇન્ટરનેટ પર સર્ચ એન્જિન દ્વારા એટલે કે દરેક વ્યક્તિનું સર્ચિંગ અલગ અલગ હોય છે, દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે. નેટ પર દરેક વ્યક્તિ એક સરખી રીતે વાપરે એવું બનતું નથી. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ રીતે એનું સર્ચિંગ કરતું હોય છે, એને યુઝ કરતો હોય છે, તો એ સબ્જેક્ટિવ અલ્ગોરિધમનું ઉત્તમ ઉદાહરણ છે. ઇન્ટરનેટ પર તમને જોઈતી માહિતી કયા વેબ પેજ પર મળશે તે શોધવા માટે દરેક સર્ચ એન્જિનની રીત અલગ અલગ હોય છે, બરાબર. શ્રેષ્ઠ શું છે તે જે તે સર્ચ એન્જિન નક્કી કરે છે, અને અલગ અલગ સર્ચ એન્જિન માટે આ શ્રેષ્ઠ વિકલ્પ અલગ અલગ હોઈ શકે છે. આપણા રોજિંદા જીવનમાંથી અલ્ગોરિધમના બે ઉદાહરણો જોઈએ. એટલે કે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે અલ્ગોરિધમ થાય છે એના આપણે ઉદાહરણો જોઈએ. જેમ કે એક નંબર, તમારી શાળાના ગણવેશના નિયમો મુજબ તમારે સોમવારથી ગુરુવાર સુધી રોજિંદો ગણવેશ પહેરવાનો છે. રોજિંદો એટલે કે શાળા તરફથી નક્કી કરેલો ગણવેશ. કેટલા વાર સુધી? સોમવારથી ગુરુવાર સુધી. એટલે કે જ્યારે આપણે સોમવાર, વાર કયો છે આપણને ખબર હોવી જોઈએ કે આજે સોમવાર છે, મંગળવાર છે, બુધવાર છે, તો આપણો ગણવેશ પહેરવાનો વિકલ્પ એક જ હોય જે શાળાએ નક્કી કર્યો છે. તે શુક્રવારે તમને મનગમતો પોશાક પહેરી શકો છો. દરેક શાળામાં અલગ અલગ દિવસે રંગીન કપડાં પહેરવાની છૂટ હોય છે, બરાબર. તો અહીંયા આગળ શુક્રવારે તમને મનગમતો એટલે કે રંગીન કપડાં પહેરવાની છૂટ છે. આ દિવસે તમે ઈચ્છો તે પ્રમાણે કપડાં પહેરી શકો છો. ત્યારબાદ શનિવારે તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો છે. એટલે કે એ દિવસ પણ શાળાએ ફિક્સ કરી દીધો છે કે આ ગણવેશમાં જવાનું છે, પીટીના ગણવેશમાં, બરાબર. હવે તમારે નિર્ણય કરવાનો છે કે આજે તમારે શું પહેરશો. આ નિર્ણય નીચેના મુદ્દાઓના આધારે થશે. આજે કયો વાર છે? પહેલાં તો તમે જ્યારે ગણવેશ કે કપડાં પહેરો છો ત્યારે વિચારશો કે આજે કયો વાર છે. જો સોમવારથી ગુરુવાર સુધી હોય આજનો દિવસ, તો તમારે ગણવેશ પહેરવો ફરજિયાત છે. જો શુક્ર, શનિ કે રવિવાર સિવાયના વાર હોય તો રોજિંદો ગણવેશ પહેરવાનો થશે. શુક્રવારે તમારે મનગમતો પહેરવેશ છે, શનિવારે પીટીનો ગણવેશ છે, રવિવારે તો રજા હોય એટલે એ પણ તમે તમારો મનગમતો ગણવેશ પહેરી શકો છો, બરાબર. જો શુક્રવાર હોય તો તમારે તમારો મનગમતો પોશાક પહેરી શકશો. ચાર, જો શનિવાર હોય તો તમારે વ્યાયામનો ગણવેશ પહેરવાનો થશે. આ બાબતને આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. બિગેનિંગ એટલે કે હવે, મંડે ટુ થર્સડે, બરાબર, એટલે કે સોમવારથી ગુરુવાર, તો શું પહેરશો તમે? વેર અ રેગ્યુલર યુનિફોર્મ એટલે કે શાળાએ નક્કી કરેલો યુનિફોર્મ પહેરશો. વોટ ડે ઇટ ઇઝ ટુડે, પહેલાં તો વિચારશો ને કે આજે શું વાર છે. પહેલાં તો તમે બિગિનિંગ એટલે પહેલાં વિચારશો આજે શું વાર છે. તો
સોમવારથી ગુરુવાર હોય તો તમે સ્કૂલ ડ્રેસ પહેરશો, સેટરડે હોય તો તમે પીટીનો યુનિફોર્મ પહેરશો, ફ્રાઈડે હોય તો તમે તમારા ઈચ્છિત તમારી ચોઇસનો ડ્રેસ તમે પહેરશો અને ત્યારબાદ તમે કોઈ પણ સ્ટેજેથી તમે શાળાએ જઈ શકશો. જેમ કે સોમવારથી ગુરુવાર સુધી હોય તો તમે ગણવેશ પહેરીને શાળાએ જઈ શકશો, શુક્રવાર હોય તો તમારી ચોઇસનો સ્કૂલ ડ્રેસ પહેરીને તમે શાળાએ જઈ શકશો અને જો શનિવાર હોય તો તમે પીટીનો યુનિફોર્મ પહેરીને શાળાએ જઈ શકશો, બરાબર. અને આ છે તમારો એન્ડ, એટલે કે તમે શાળાએ આવી ગયા. તો આ એક અલ્ગોરિધમ છે, અલ્ગોરિધમ એટલે કે આકૃતિ છે કે કઈ કયા સ્ટેપથી તમે શું કરી શકો, બરાબર. નંબર બે, તમારે શ્રીકાંતનો ટેલિફોન નંબર શોધી તેને ફોન કરવો છે. ટેલિફોન ડિરેક્ટરીમાંથી તેનો નંબર તમે કેવી રીતે શોધશો? તેમાં તો હજારોની સંખ્યામાં નામો અને નંબર્સ છે. આથી પહેલાં તમારે શ્રીકાંત એટલે એસ નામથી શરૂ થતા નામોની યાદીવાળું પાનું પર જવું પડશે, બરાબર. એસ નામથી જે પાના શરૂ થતા હોય સ્પેલિંગ નામના, તો તમારે પહેલાં એસ નંબરના પાના ઉપર જવું પડશે. પછી તમારે શ્રી એટલે કે એસ પછી આર આઈ આવે છે, બરાબર. આર તો એસ આર એ સિરીઝમાં જવું પડશે. ત્યારબાદ ત્રીજો અક્ષર આવશે આઈ, એસ આર આઈ, બરાબર. અહીંયા આવશો એટલે તમને તમારું નામ મળે ત્યાં સુધી તમારે નામ શોધવું પડશે. છેવટે તમને એ નંબર મળશે અને પછી તમે ડાયલ કરશો. આ બાબતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. બિગેનિંગ સર્ચ અ ડાયરેક્ટરી એટલે કે ટેલિફોનની ડાયરી, બરાબર. તમે સર્ચ કરશો ડાયરેક્ટ તમને ફોન નંબર મળવાનો નથી, બરાબર. તો પહેલાં શું કરવું પડશે? તો ચોપડી લીધી તરત તમને ફોન નંબર નહીં મળે એટલે પહેલાં સર્ચ કરવું પડશે, એટલે કે તમારી ચોપડી જોવી પડશે. પછી કયા નામથી આપણે શ્રીકાંત શું શોધવાનું છે, શ્રીકાંત નામ, બરાબર, મળી જશે. એસનું એસ સિરીઝ કાઢશો એટલે એમાં તમને નામ મળી જશે. નોટ અ ટેલિફોન નંબર, પછી તમે ટેલિફોન નંબર લખી શકો છો. ત્યારબાદ તમે ડાયલ ધ ટેલિફોન, તમે ફોન ડાયલ કરી શકો છો અને એન્ડમાં તમે એમની સાથે વાત કરી શકો છો. કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવા માટે, કોઈ સમસ્યા ઉકેલવા માટે સમગ્ર પ્રક્રિયા વાંચવા કરતાં એ આવી રીતે આકૃતિ દ્વારા સમજવું ઘણું સહેલું પડે છે. કોઈ પણ સમસ્યા ઉકેલવી છે તો તમે આ રીતે આકૃતિ દોરો અને એ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો તો તે સમસ્યા ઉકેલવી તમારા માટે ઘણી સહેલી થઈ જાય છે. આ આકૃતિનો ફ્લો ચાર્ટ, આ આકૃતિઓને ફ્લો ચાર્ટ કહે છે. જે આ આકૃતિ દોરી આપણે એને ફ્લો ચાર્ટ કહેવાય. ચાલો આપણે ફ્લો ચાર્ટ વિશે વધુ શીખીએ. ફ્લો ચાર્ટ એટલે શું? પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ફ્લો ચાર્ટ કહે છે. પ્રમાણભૂત પ્રક્રિયાનો ઉપયોગ કરીને એટલે કે આ પ્રમાણભૂત પ્રક્રિયા એટલે કે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા થવાની છે એને એ પ્રક્રિયા સમજાવતી આકૃતિ જેને ફ્લો ચાર્ટ કહે છે. ચાલો સમગ્ર પ્રક્રિયાને આરંભથી અંત સુધી દર્શાવે, જે પ્રક્રિયાને આરંભથી અંત સુધી દર્શાવે છે, જેમાં ઇનપુટ્સ, પાથવેઝ અને સર્કિટ્સ, પ્રક્રિયા અથવા તો નિર્ણાયક તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. સૂચનાઓની માર્ગદર્શિકા અને વિગતવાર પૃથ્થકરણ અને વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે ફ્લો ચાર્ટ ઉપયોગી છે. એટલે કે તમે જે પ્રક્રિયા કરવાના છો તે, પછી તમારા રસ્તામાં કઈ કઈ સમસ્યાઓ આવશે, બરાબર, એ પછી નિર્ણાયક તબક્કો એટલે કે છેલ્લે શું નિર્ણય આવશે અને છેલ્લે આઉટપુટ શું મળશે, બરાબર, જેનો એ બધો જ સમાવેશ ફ્લો ચાર્ટ એટલે કે આકૃતિ દ્વારા આપણને સમજાય છે. સૂચનાઓની માર્ગદર્શિકા કે વિગતવાર પૃથ્થકરણ અને વર્કફ્લોની અનુકૂળતા નક્કી કરવા માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે, બરાબર. આપણી કાર્ય કરવાની માર્ગદર્શિકા કઈ છે, બરાબર, ગાઈડન્સ કયું છે, એની વિગતવાર પૃથ્થકરણ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર એટલે એ, અને વર્ક કઈ રીતે કરવું એની અનુકૂળતા નક્કી કરવા માટે ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમવર્કમાં આજે આપણે ભાગ જે ચલાવ્યો છે, પાઠ શરૂ કર્યો ત્યાંથી લઈ અને ફ્લો ચાર્ટ સુધી
તમારે ઘરેથી વાંચન કરવાનું છે. આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું નવા ભાગ સાથે.